मित्रों जैविकणुना बीजा लेक्चर नी अंदर आपणे कई वातो करीए जेनी अंदर ग्लूकोज नो चक्रीय बंधारण विषय नी वात करूं छुं। कयो बंधारण? चक्रीय बंधारण। मित्रों ग्लूकोज नो रेखीय बंधारण 6 कार्बन वाळुं ए आपणे जोयुं के एचआई साथे प्रक्रिया करतो नॉर्मल हेक्सेन मळे एना उपरथी कही शकातुं हतुं कि ग्लूकोजमां 6 कार्बन सरल श्रृंखलामां आवेला छे। हवे ए आ बंधारण ए तमारी समक्ष रजू करेलुं छे पण आ बंधारण द्वारा केटलीक माहिती केटलीक साची हकीकत ए आ बंधारणथी समजावी शकाती नथी। जेनी अंदर ग्लूकोजनी अंदर आल्डिहाइड समूह छे छतो ग्लूकोज स्किपना प्रक्रियक साथे प्रक्रिया करतो नथी। स्किपनो प्रक्रियक मित्रों कोने कहेवाय एना माटेनी वात करू 12मा चेप्टरनी अंदर आल्डिहाइडनी एमाइन साथे प्रक्रिया करे एसिडिक माध्यममां तो आपणने ईमाइन मळे H2O दूर थाय। शुं दूर थायो मित्रों? H2O। आ H2O दूर थायो અને RCHNR મળી જેની ઇમાઇન કહેવાય છે સ્કિપનો પ્રક્રિયક તરીકેને ઓળખવામાં આવે છે। ગ્લુકોઝની એમાઇન સાથે એટલે સ્કિપના પ્રક્રિયક સાથે પ્રક્રિયા થતી નથી। આલ્ડિહાઇડ સમૂહ હોવા છતાં કોઈ પણ આલ્ડિહાઇડ હોય તો ઇમાઇન આપે સ્કિપના પ્રક્રિયક સાથે પ્રક્રિયા આપે પણ ગ્લુકોઝમાં આલ્ડિહાઇડ સમૂહ છે છતાં આવી પ્રક્રિયા આપતું નથી। કોઈ પણ આલ્ડિહાઇડ હોય એની સોડિયમ બાયસલ્ફાઇડ સાથે કેન્દ્રાનુલાગી યોગસ્થિત પ્રક્રિયા થાય અને 12મા ચેપ્ટરમાં જોયું હતું RCH OH OH અને SO3 અને બને આલ્ડિહાઇડ સોડિયમ બાયસલ્ફાઇડ જેવી આપણને યોગસ્થિત નિર્ભર પડે। तो ग्लूकोज नी अंदर आल्डिहाइड छे तो सोडियम बाइसल्फाइड साथे केंद्रानुरागी योगसिद प्रक्रिया थवी जोईए पर मित्रों थती नथी। कोई पण आल्डिहाइड हाइड्रोक्सिल एमाइन साथे हाइड्रोक्सिल एमाइन एना साथे प्रक्रिया करे एसिडिक माध्यम मां तो ऑक्साइड मळे। शुं मळे? ऑक्साइड। આઈથી ઓન આઈથી H2 દૂર થાય તો ડબલ બોન્ડ એનો એચ એટલે ઓક્સાઇડ બને તો ગ્લુકોઝ પેન્ટાએસિટેટ આપણે ખ્યાલ છે કે ગ્લુકોઝની નું એસાઇલેશન કરીતું બરાબર એસિટિક એન્હાઇડ્રાઇડ સાથે તો ગ્લુકોઝ પેન્ટાએસિટેટ મળે તો એના ઉપરથી મિત્રો જોયું હતું કે ગ્લુકોઝની અંદર 5 OH દરેક કાર્બન ઉપર એક એક OH આવેલો છે એવું પુરવાર થયું તો ગ્લુકોઝ પેન્ટાએસિટેટ હાઇડ્રોક્સિલ એમાઇન સાથે એ પ્રક્રિયા કરે અહીંથી H2 અહીંથી O જવો જોઈએ પણ ગ્લુકોઝ પેન્ટાએસિટેટ આવી પ્રક્રિયા આપતું નથી। તો મિત્રો આના ઉપરથી કહી શકાય કે આલ્ડિહાઇડની અંદર આવી પ્રક્રિયાઓ થતી હોય સ્કિપના પ્રક્રિયક સાથે સોડિયમ બાયસલ્ફાઇડ સાથે હાઇડ્રોક્સિલ એમાઇન સાથે તો ગ્લુકોઝની એ એમાઇન સાથે સ્કિપના પ્રક્રિયક સાથે પ્રક્રિયા થતી નથી સોડિયમ બાયસલ્ફાઇડ સાથે યોગસિલ પ્રક્રિયા થતી નથી ગ્લુકોઝ પેન્ટાએસિટેટ નો હાઇડ્રોક્સિલ એમાઇન જોડે પ્રક્રિયા કરતો નથી। કઈક ગ્લુકોઝની અંદર સમથિંગ મસ્ટ બી રોંગ કઈક જુદું હોવું જોઈએ। આ રેખીય બંધાર આવી વસ્તુ મિત્રો સમજાવી શકતું નથી અને એટલા માટે 3-4 મિત્રો હાવર્ડ હર્સ્ટ બરાબર ફિશર એમિલ ફિશર આ બધા મિત્રોએ કંઈક વાતો કરી એમને અંદર કંઈક ડિસ્કશન કર્યું કંઈક પુરાવા મળ્યા શું મળ્યું એના વિશેની વાત કરું। ગ્લુકોઝ જેનું 303 કેલ્વિન તાપમાને સ્ફટિકીકરણ કર્યું સાંદ્ર
અને સ્ફટિકીકરણ કરતો આલ્ફા ડી ગ્લુકોઝ મળ્યો. કયો ગ્લુકોઝ? આલ્ફા ડી ગ્લુકોઝ, જેનો ગલનબિંદુ 419 છે. જો 371 કેલ્વિન તાપમાને સ્ફટિકીકરણ કર્યું તો મિત્રો બીટા ડી ગ્લુકોઝ મળે છે, જેનો ગલનબિંદુ 423 કેલ્વિન છે. ગ્લુકોઝ બે જુદા જુદા સ્ફટિક રૂપે જોવા મળે છે, આલ્ફા ડી ગ્લુકોઝ અને બીટા ડી ગ્લુકોઝ. કઈ રીતે મિત્રો આ થયું એના માટેની વાત કરું છું. તો પાંચમા કાર્બન ઉપરનો, પાંચમા કાર્બન ઉપરનો OH માનો એક H, OH માનો એક H, એ કાર્બોનિલ કાર્બન ખરો, એ કાર્બોનિલ કાર્બનના ઓક્સિજન સાથે જોડાઈ જાય છે અને શું બને છે? ઓ સાથે એક H આવી ગયો તો OH બને છે. કોણ બને છે મિત્રો? OH બને. આ OH થઈ તો પછી બાકીના કાર્બન, આ કાર્બન હતો કે CH OH થઈ ગયો, આ OH અને H થઈ ગયો, આ H અને OH થઈ ગયો. પાંચમા કાર્બન ઉપર CH અને અહીં CH2OH. અહીંથી મિત્રો એક H જતો રહ્યો તો OH થઈ ગયો. તો પછી અહીં આ ઓક્સિજન હતો, એ ઓક્સિજન અને આ કે છે કાર્બનની એક સંયોજકતા ખૂટે અને માટે આવું એક બંધારણ માનવું પડ્યું, જેને આપણે આલ્ફા ડી ગ્લુકોઝ કહીએ છીએ. કહ્યું મિત્રો? આલ્ફા ડી ગ્લુકોઝ. મિત્રો આ ચક્રીય સ્વરૂપ માલુમ પડે, કેવું ચક્રીય? હેમી એસિટાલ, આપણે 12મા ચેપ્ટરની અંદર અડધું ચક્રીય બંધારણ હોય તો હેમી એસિટાલ કહેતા હતા, આપણે જો ખ્યાલ હોય. ચક્રીય કેટાલ, ચક્રીય આલ્ડિહાઇડ, એના માટે આપણે કહ્યું હતું. તો અહીં આપણને શું મળ્યું કે હેમી એસિટાલ જેવું અડધું ચક્રીય બંધારણ માલુમ પડે, જેની અંદર H ડાબી બાજુ હોય, OH જમણી બાજુ હોય, તેને આપણે આલ્ફા ડી ગ્લુકોઝ કહેવાય. કયો? આલ્ફા ડી ગ્લુકોઝ. આ H ડાબી બાજુ હોય, OH જમણી બાજુ હોય, તો આને આપણે આલ્ફા ડી ગ્લુકોઝ કહેવાય. સેમ બાકીનું બધું સ્ટ્રક્ચર પેલામાં એવું જ હશે. બીટા કોને કહેવાય એની વાત કરો. આ ડબલ બોન્ડ ઓ ખરો અહીં લઈ જઈએ અને ડબલ બોન્ડ ઓ અને એ છઈ ગાડી આપણે ગ્લુકોઝ જ છે. તો પછી અહીંથી એ કેચ ખરો, એ ગતિ કરતો કરતો અહીં જતો રહેવાનો, તો શું થવાનું? ઓ એચ બનશે, ઓ એચ બનશે. અહીં સી એચ મળ્યો. શું મળ્યો? સી એચ ઓ એચ મળ્યો. ફરીથી સી ઓ એચ એચ મળ્યો. ફરીથી સી એચ ઓ એચ મળ્યો. ફરીથી સી એચ, નીચે સી એચ ટુ ઓ એચ. અહીંથી ફરીથી એક એચ કરો પાંચમા કાર્બન ઉપરનો, એ પાંચમા કાર્બન ઉપરનો એચ ફરીથી કાર્બોનિલ કાર્બન ઉપર જશે. તો અહીંથી એક એચ કયો જતો રહ્યો તો OH થઈ ગયો. બરોબર, આ ઓ વધ્યો, આ બંને ભેગા થઈ અને આ પાછું હેમી એસિટાલ ચક્રીય બંધારણ આપશે. મિત્રો જો પહેલા કાર્બન ઉપર તમારી ડાબી બાજુ એચ હોય અને એચ જમણી બાજુ હોય તો એને તમે બીટા ડી ગ્લુકોઝ કહેવાય. કયો કહેવાય? બીટા ડી ગ્લુકોઝ. મિત્રો આલ્ફા ડી ગ્લુકોઝ અને બીટા ડી ગ્લુકોઝ બંને એકબીજાના એનો મર્સ્ટ આઈસોમર્સ આવતું તો આઈસોમર એટલે સમઘટક, અણુ સૂત્ર સરખું હોય, બંધારણીય સૂત્ર સરખું જુદા હોય, એવું અહીં એનોમર્સમાં પણ એવું જ માલુમ પડે કે પહેલા કાર્બન ઉપર જે ખરું, સૌથી ફર્સ્ટ કાર્બન ઉપર, એ પહેલા કાર્બન ઉપર માત્ર કંઈક જુદું પડ્યું, ડાબી બાજુ એચ જમણી બાજુ OH, તો એને આપણે આલ્ફા કહેવાય. પણ બીટા કોને કહેવાનો? ડાબી બાજુ OH હોય અને જમણી બાજુ એચ હોય તો એને બીટા કહેવાય.
मात्र आ बन्ने पहला कार्बन ऊपर जुदा पड़े छे, पहला कार्बन ऊपर जुदा पड़ता होवाथी ए कार्बन ने आ सी वन कार्बन खरो, कयो सी वन कार्बन, आ सी वन कार्बन ने एनोमेरिक कार्बन कहेवाय, एनोमेरिक कार्बन तरीके ओळखीशुं, कयो कार्बन, पहला कार्बन ऊपर थी जुदा पड़े छे, बाकी बधुं सरखुं छे पण पहला कार्बन ऊपर जुदा छे। गणपति तो मात्र ऊपरनो स्ट्रक्चर बिचारा भाईनो जुदो छे, बरोबर बरोबर, पण बाकीनो बधुं सरखुं छे, बधुं सांगो पांग, तो मात्र प्रथम कार्बन ऊपर आवुं जुदुं पड़तुं आवती एमने एकबीजाना एनोमर्स कहेवाय, ए जे कार्बन खरो एने एनोमेरिक कार्बन कहेवाय। तो आ रीते आल्फा डी ग्लूकोज कोने कहेवाय, एच डाबी बाजू होय, ओएच जमणी बाजू होय, बीटा कोने कहेवाय, ओएच डाबी बाजू होय, एच जमणी बाजू होय, बन्ने नो 303-373 केल्विन तापमाने स्फटिकीकरण कर्युं, बन्ने आवा रूपो मळे, आल्फा बीटा ग्लूकोज मालूम पड्या। एनी अंदर तमे जो कोई नो गलन बिंदु 419 मालूम पड्यो अने बीटा नो 423 मालूम पड्यो। હવે મિત્રો આના ઉપરથી ખબર પડી હાવર્ચ નામના મિત્રે બીજા કંઈક સ્ટ્રક્ચર આપ્યા, એ સ્ટ્રક્ચર એ પાયરેનને મળતા આવે છે, કોને મળતા આવે છે, પાયરેન મિત્રો, પાયરેન કોને કહેવાય, તો પાંચ કાર્બન હોય, કોણ હોય, પાંચ કાર્બન આવું છે, પાંચ કાર્બન, અહીં ઓક્સિજન છે અને એક બે ત્રણ ચાર અને પાંચ કાર્બન, આવું સ્ટ્રક્ચર અને બે પાયબંધ છે, કેવું છે, બે પાયબંધ, તો આને પાયરેન કહેવાય, પાંચ કાર્બન અને એક ઓક્સિજન આને પાયરેન તરીકે ઓળખીશ। ગ્લુકોઝનું જે સ્ટ્રક્ચર ખરું, એ ગ્લુકોઝનું સ્ટ્રક્ચર એ પાયરેનને મળતું આવે છે, કોને, પાયરેન, આથી આલ્ફા ડી ગ્લુકોઝનું જે સ્ટ્રક્ચર ખરું એને આલ્ફા ડી ગ્લુકોપાયરેનોઝ કહેવાય। કોઈ કહે છે આ પ્લસ સેલો લખ્યો, તો દક્ષિણ બ્રહ્મણીય છે, બધી શર્કરાઓ દક્ષિણ બ્રહ્મણીય છે, તલ ધ્રુવ પ્રકાશનું જમણી દિશામાં કોણાવર્તન કરે છે, કઈ દિશામાં, જમણી દિશામાં, આથી બધી શર્કરાઓ મોનોસેકેરાઇડ ડાયસેકેરાઇડ બધી શર્કરાઓ એ કઈ દક્ષિણ બ્રહ્મણીય છે, ડેક્સ્ટ્રો છે, એક અને માત્ર એક જ ફ્રુક્ટોઝ એ તલ ધ્રુવીભૂત પ્રકાશનું ડાબી દિશામાં કણાવર્તન કરે છે, માત્ર ફ્રુક્ટોઝ વામ બ્રહ્મણીય માઇનસ લખવાનું, બાકીની બધી પ્લસ લખવાની, પહેલી વાત કરી। તો આ જે ગ્લુકોઝનું બંધારણ ખરું એને આ રીતે આપણે લખ્યું, જે આ સી એચ ઓ હતો એ સી એચ ઓ, સી એચ ઓ એચ, ત્રીજા કાર્બન ઉપર ઓ એચ એચ લખ્યો, ચોથા કાર્બન ઉપર એચ ઓ એચ લખ્યો, પાંચમા કાર્બન ઉપર આ સી છે ભાઈ, તો આ ઓ એચ ખરો, એ આ ઓ એચ આવી ગયો, પછી આ એચ છે એ આ એચ લખ્યો, અને સી એચ ટુ એચ ખરો, અને છઠ્ઠો નંબર તમે આપી દીધો। હવે આલ્ફા ડી ગ્લુકોપાયરેનોઝ એટલે પાયરેન જેવું સ્ટ્રક્ચર થાય છે એના માટેની હું વાત કરું। અહીંથી મિત્રો આજે એક એચ ખરો, પાંચમા કાર્બન ઉપરનો એક એચ એ ઓ સાથે જતો રહે છે, માટે ઓ નો ઓ સાથે જતો રહેતાથી ઓ એચ બને છે, શું બને છે, ઓ એચ, આવું સ્ટ્રક્ચર મિત્રો લખી શકાય। 11 સાયન્સમાં બાયોલોજીની અંદર પણ કોઈ એક ચેપ્ટરમાં આવ્યો છે। તો આ પ્રથમ કાર્બન નંબર આપી દઈએ 1, 2, 3, 4, 5 and 6, આપણે આ છઠ્ઠો નંબર આપી દઈશું, આ રીતે આ પ્રકારનું આ પ્રથમ કાર્બન, આ ઓક્સિજન છે, આપણે આ ઓક્સિજન આગળ, આ ઓક્સિજન આ છે, ઓક્સિજન એ આ ઓક્સિજન મૂકી દીધો, ચલો અહીંથી એક એચ પાંચમા કાર્બન ઉપરનો એક એચ ત્યાં જતો રહ્યો, તો એચ થઈ ગયો, તો શું થયું, એચ સી ઓ એચ, બીજા કાર્બન ઉપર એચ ઓ એચ, ત્રીજા કાર્બન ઉપર
OH H થઈ ગયો ચોથા કાર્બન ઉપર H OH થઈ ગયો પાંચમા કાર્બન ઉપર તમે ઉપર CH2H છે આ નીચે છે એક H આપેલો છે આ આલ્ફા ડી ગ્લુકોપાયરેનોઝ આનું સ્ટ્રક્ચર પાયરેન જેવું છે મિત્રો તમે જો આ ઓક્સિજન ખરો તો એ ઓક્સિજન છે બાકી તમે પાંચ કાર્બન આપેલા છે એક બે ત્રણ ચાર પાંચ કાર્બન તો એક બે ત્રણ ચાર પાંચ કાર્બન આ ઉપરનો છઠ્ઠા કાર્બન ઉપરનો CH2H એને આમાં ગણ્યો નથી તો આ સ્ટ્રક્ચર એ પાયરેનને મળતું આવતું હોવાથી જેની અંદર તમે જો પહેલા કાર્બન ઉપર આ પ્રકારની વસ્તુ આવેલી છે કે ઉપર એચ છે અને નીચે OH છે માટે એને આપણે આલ્ફા ડી ગ્લુકો પાયરેનોઝ કહેવાય આલ્ફા ડી ગ્લુકો પાયરેનોઝ અને બીટા ડી ગ્લુકો પાયરેનોઝમાં બધું સરખું માત્ર પ્રથમ કાર્બન ઉપર એ આટલી વસ્તુ જુદી પડશે તો આવી એક સ્ટ્રક્ચર એ આપણે આપીએ છીએ આ રીતે મિત્રો આની વાત કરો અહીં ઓક્સિજન મૂકી દો અહીં હવે ખાલી માત્ર આ OH ઉપર લઈ જાઓ આ OH જે છે એ OH ઉપર હોય અને H નીચે જો H OH આવું હોય તો H OH H OH OH H H OH H CH2H અને આ ઓક્સિજન તો આ ઓક્સિજન છે બરોબર આની અંદર તમે OH જ મૂક્યું ફરીથી H OH ફરીથી OH H પાછો H OH ઉપર CH2H અને અહીં H મૂકી દીધો આ રીતે 1, 2, 3, 4, 5, and 6 આ પ્રકારની વાત કરી આવું સ્ટ્રક્ચર એક થઈ ગયું આવું સ્ટ્રક્ચર આ એનોમેરિક કાર્બનની વાત કર કયા કાર્બનની એનોમેરિક કાર્બનની વાત કર આ આલ્ફા ડી ગ્લુકોઝ અને બીટા ડી ગ્લુકોપાયરેનોઝમાં માત્ર ને માત્ર પ્રથમ કાર્બન ઉપર એટલે એનોમેરિક કાર્બન એ પ્રથમ કાર્બન છે પ્રથમ કાર્બન થી જુદા પડે છે માટે આ એને એનોમેરિક કાર્બન કીધો જેમાં ઉપર H હોય નીચે OH હોય એને આલ્ફા ડી ગ્લુકોપાયરેનોઝ કહેવાનું જ્યારે બીટા ડી ગ્લુકોઝ પાયરેનોઝમાં ઉપર OH હોય અને નીચે H હોય તો આ બંને એકબીજાના એનોમર્સ છે આવું કારણથી ગ્લુકોઝની અંદર આવું ચક્રીય બંધારણ એ હોવાથી આ બંધારણ રેખીય બંધારણ હતું જ્યારે આ બંધારણ કેવું હતું ચક્રીય બંધારણ થયું આથી ગ્લુકોઝની ની અંદર આલ્ડિહાઇડ સમૂહ હોવા છતાં કેટલીક પ્રક્રિયાઓ એ ગ્લુકોઝ આપતું નહોતું આવી વાતો હાવર્ટ હર્સ્ટ અર્નેસ્ટ ફિશર એમિલ ફિશર એવા મિત્રોએ પુરાવા સાથે રજૂ કર્યું ઓકે આની વાત કરી મિત્રો ફ્રુક્ટોઝ વિશેની વાત કરું મોનોસેકેરાઇડ બેચ એ ગ્લુકોઝ છે એ ફ્રુક્ટોઝ ગ્લુકોઝની વાત કરી સવિસ્તાર ફ્રુક્ટોઝ વિશેની વાત કરું એનું પણ અણુસૂત્ર C6H12O6 ડાયસેકેરાઇડ શેરડી ખાંડ એનું જળ વિભાજન કરું ઇન્વર્ટેડ ઉત્સેચકની હાજરી તો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બ્રિટાનિયા 50-50 મળશે આ ફ્રુક્ટોઝ વિશેની શાકભાજીની અંદર ફળોની અંદર મધની અંદર કુદરતી રીતે એ ફ્રુક્ટોઝ એ આપણને મળતો બધી શર્કરાઓ મેં હમણાં કહ્યું કે દક્ષિણ બ્રહ્મણીય છે તલ ધ્રુવ પ્રકાશનું જમણી દિશામાં ખોળાવર્તન કરે છે પણ આ એક જ એવી શર્કરા છે આ ફ્રુક્ટોઝ મોનોસેકેરાઇડ આ એક જ એવી શર્કરા છે કે તલ ધ્રુવનું પ્રકાશનું ડાબી દિશામાં ખોળાવે આથી એને વામ લીવો ડાબેરી બ્રહ્મણીય એલ સ્મોલ એલ માઇનસ તરીકે ઓળખવા
ग्लूकोज नी अंदर छ कार्बन था आल्डिहाइड समूह तो आती ग्लूको शु कहता था आल्डो हेक्सोस कहता था आल्डिहाइड तो अरे छ कार्बन था ग्लूकोज नी अंदर छ कार्बन छे और कीटोन समूह आ कीटोन समूह थी अरे फ्रुक्टोज ने आपने शु कहिए छे कीटो हेक्सोस कीटोन छे माते कीटो अन छ कार्बन छे ते हेक्सोस के कुछ पाड़ी के पर नामकरण थतो हमने जे रीते आपने कहू के हेमी एसिटाल बनायो आल्फा डी ग्लूकोज ने बीटा डी ग्लूकोज एउ अई पण बंधारण मालूम पड़श फरी थी पांचवा कार्बन ऊपर लो जे एक एच खरो काया कार्बन ऊपर लो पांचवा कार्बन आ पांचवा कार्बन ऊपर लो एक एच गति घट करतो ऑक्सीजन साथे घट तो एच થઈ ગયો તો શું થયું आई सी खरो तो શું બન્યું CH2OH અને ઓ સાથે OH આવી ગયું પછી આ ફર્સ્ટ નંબર કાર્બન આ સેકન્ડ નંબર નો કાર્બન હવે ત્રીજા કાર્બન ઉપર તમે જુઓ તો અહીં OH આવશે અહીં H આવશે ચોથા ઉપર તમે જુઓ તો અહીં H આવવાનો અહીં OH આવવાનો પાંચવા ઉપર તમે જુઓ તો અહીં H આવશે અહીં OH આવશે છઠ્ઠા ઉપર તમે જોશો તો CH2OH આવશે આવું થવાનું આઈથી એ કેચ ખરો એ આઈ થતો રહ્યો માટે આ બંને નું આવું સ્વરૂપ ધારણ થયું આઈ ઓક્સિજન બંને ના મજિયા CH2H ડાબી બાજુ પર અને OH જો જમણી બાજુ પર તો આને આપણે આલ્ફા ડી ફ્રુક્ટોઝ કહેવાય આલ્ફા ડી ફ્રુક્ટોઝ માઇનસ ફ્રુક્ટોઝ કહેવાય આલ્ફા ડી ફ્રુક્ટોઝ સેમ આવું સ્ટ્રક્ચર પણ માત્ર પ્રથમ કાર્બન ઉપર જુદું પડશે આ CH2OH બાજુ આવી જાય અને OH ની બાજુ જાય તો OH તો OH લખીશું C આપણે CH2OH બાજુ લખી કાઢ્યું આ પહેલો આ બીજો કાર્બન ફરીથી આઈ સી ઓ એચ આઈ એચ આવી ગયું ફરીથી પાછળ સી આઈ એચ ઓ એચ આવી ગયું ફરીથી પાછળ સી આઈ એચ ઓ એચ આવી ગયું ફરીથી પાછળ સી એચ ટુ ઓ એચ આવી ગયું હા ફરી એક બે ત્રણ ચાર પાંચ અને છ આ પ્રકાર અહીંથી જે પાંચમા કાર્બન ઉપરનો OH મળે એક એચ ત્યો જતો રહ્યો આ ઓ ખરો એ બંનેના સહિયારામાં આવો રહ્યો આ જે સ્ટ્રક્ચર ખરો એને બીટા ડી માઇનસ ફ્રુક્ટોઝ તરીકે ઓળખીશ ફ્રુક્ટોઝ તરીકે ઓળખવા તો આ રીતે આ ભાગ થાય જે રીતે આલ્ફા ડી ગ્લુકોઝ અને બીટા ડી ગ્લુકોઝ પહેલા કાર્બન ઉપરથી જુદા પડતા હતા આથી પહેલા કાર્બનને એલોમેરિક કાર્બન કહેતા હતા અહીં મિત્રો બીજા કાર્બનને એલોમેરિક કાર્બન કયા કાર્બનને બીજા કાર્બનને ફ્રુક્ટોઝની અંદર બીજા કાર્બન ઉપર જુદું છે બીજા કાર્બન ઉપર અહીં CH2OH છે અહીં OH છે તો એને આલ્ફા ડી ફ્રુક્ટોઝ કહે પણ બીજા કાર્બન ઉપર આઈ ઓ એચ હોય અને આઈ સી એચ ટુ એચ હોય તો એને આપણે બીટા ડી ફ્રુક્ટોઝ કહેવાય તો આઈ એલોમેરિક કાર્બન સી સ્ટાર તરીકે આપણે બીજો નંબર આપીશું કયો નંબર બીજો નંબર આની એક વાત કર હવે બીજી એક વાત કરું મિત્રો કે ફ્રુક્ટોઝનો જે સ્ટ્રક્ચર ખરો એ ફ્યુરાન જેવું સ્ટ્રક્ચર છે કોના જેવું છે યુરાન જેવું સ્ટ્રક્ચર છે ગ્લુકોઝ નું સ્ટ્રક્ચર પાયરેન જેવું હતું પાંચ કાર્બન ને એક ઓક્સિજન હતો આથી ગ્લુકો પાયરેનો જ કહેતા હતા આલ્ફા ડી ગ્લુકો પાયરેનો બીટા ડી ગ્લુકો પાયરેનો તો ફ્રુક્ટોઝ નું સ્ટ્રક્ચર એ ફ્યુરાન ના મળતું આવે ફ્યુરાન નું બંધારણ પણ તમે જુઓ પંચકોણ જેવું છે કે
કેવું છે પંચકોણ, જેની અંદર ચાર કાર્બન આપેલા છે એક ઓક્સિજન છે, આ પ્રકારનું સ્ટ્રક્ચર છે. તો ફ્રુક્ટોઝનું સ્ટ્રક્ચર ફ્યુરાને મળતું આવતું હોવાથી ફ્રુક્ટો ફ્યુરાનો જ કહેવાય. કોણ? ફ્રુક્ટો ફ્યુરાનો જ. તો આ રીતે ચાર કાર્બન ખરા, એક ઓક્સિજન ખરો. ઓકે, હવે આપણે આલ્ફા ડી ફ્રુક્ટો ફ્યુરાનો જ અને બીટા ડી ફ્રુક્ટો ફ્યુરાનોનું સ્ટ્રક્ચર માટેની વાત કરો. હવે તમે જોશો કાળી અંદર કયા કાર્બન ઉપર આપણે એલોમેરિક લેવાનો, અને કયો નંબર પહેલો આપો. આ નંબર તમે પહેલો આપશો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને ઉપર છઠ્ઠો નંબર આ રીતે થશે. આલ્ફાની ગ્લુકો ફ્રુક્ટોઝનું સ્ટ્રક્ચર તમે જો આપશો તો પહેલો CH2H છે. આ CH2H અહીં આવશે, CH2OH, અને અહીં કોણ આવવાનો? OH. આ બીજા કાર્બન ઉપર આ રીતે હતું CH2H અને OH. જો બીજા કાર્બન ઉપર ધારો કે આવું હોય, ઉપર OH હોય અને નીચે તમારે CH2OH હોય, તો એને આપણે બીટા ડી માઇનસ ફ્રુક્ટો ફ્રુક્ટો ફ્યુરાનોઝ કહેવાય. ફ્રુક્ટો ફ્યુરાનોઝ કહેવાય. આને શું કહેવાનું મિત્રો? આલ્ફા ડી માઇનસ ફ્રુક્ટો ફ્યુરાનોઝ, ફ્રુક્ટો ફ્યુરાનોઝ. મિત્રો બસ માત્ર આટલું જુદું છે. બીજા કાર્બન ઉપર એલોમેરિક કાર્બન ઉપર તમે જોશો તો ઉપર CH2OH છે, નીચે OH છે, તો આને આપણે આલ્ફા કહીએ. બીટા કોને કહેવાનો? ઉપર OH હોય અને નીચે CH2OH હોય તેને આપણે બીટા કહેવાનો. તો બીજા કાર્બન ઉપરથી એ જુદા પડે છે, માટે બીજા કાર્બનને એલોમેરિક કાર્બન. બીજા આ રીતે બધું સરખું છે, પણ સામાન્ય કંઈક બીજા કાર્બન ઉપર OH છે ના સ્થાનને આધારે જુદા પડે છે. આથી આલ્ફા ડી ફ્રુક્ટોઝ અને બીટા ડી ફ્રુક્ટોઝને એકબીજાના એલોમર્સ કહેવાય. અહીં બાકીનું સ્ટ્રક્ચર એમના. ચલો હવે શું આવશે મિત્રો? તો તમે જોશો કે ત્રીજા કાર્બન ઉપર એ ઉપર આ ત્રીજો કાર્બન ખરો, તો ત્રીજા કાર્બન ઉપર ઉપર OH આવશે, નીચે OH આવે. ચોથા કાર્બન ઉપર તમે જોશો OH આવશે ચોથા કાર્બન ઉપર. પાંચમા કાર્બન ઉપર તમે જુઓ તો CH2OH ઉપર છે પાંચમા કાર્બન ઉપર, અને OH અહીં છે. આ પ્રકાર આ સ્ટ્રક્ચર આલ્ફા ડી ફ્રુક્ટો ફ્યુરાનોઝનું માઇનસ કેમ છે? કારણ કે વામ બ્રહ્મણીય શર્કરા છે એટલા માટે. કઈ કીટો હેક્સોઝ છે, છ કાર્બન છે અને કીટોન છે, આથી કીટો હેક્સોઝ થયું છે. તો આ રીતે આલ્ફા ડી ફ્રુક્ટો ફ્યુરાનોઝ ફ્યુરાન જેવું મળતું આવે છે માટે કરે. અહીં તમે સેમ આ બધું સ્ટ્રક્ચર તો એ જ થવાનું OH H. ચલો ત્રીજા કાર્બન ઉપર ચોથા ઉપર જુઓ તો H અને OH આવવાનું. પાંચમા ઉપર જુઓ તમે તો CH2OH આવવાનું, CH2OH, અને નીચે કોણ આવશે? OH આવશે. આ સ્ટ્રક્ચર એ બીટા સ્ટ્રક્ચર થયું, આ સ્ટ્રક્ચર આલ્ફા સ્ટ્રક્ચર. તો આ રીતે ફ્રુક્ટોઝ વિશેની એ આપણે વાતો કરી. કોના વિશેની? મિત્ર ફ્રુક્ટોઝ વિશેની. તો અહીં આપણે શર્કરાની અંદર મોનોસેક્યુરાઇડ શર્કરાઓ આપણા સિલેબસમાં હાલ પૂરતી બે જ હતી, એ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ, એના વિશેની વાત કરી. હવે આપણે પ્રોટીન વિશેની એ વાત કરવા માગીએ છીએ. કોણ? પ્રોટીન. અને એ પૂરું થાય પછી ન્યુક્લિક એસિડની અંદર આનુવંશિક લક્ષણો માટે જવાબદાર જે DNA ખરું એનું સ્ટ્રક્ચર વિશેની વાત કરીશું, એટલે પછી ચેપ્ટર આપણું પૂરું થાય. પણ આ બે વિશેની વાતો કરવી પડશે.
मित्रों प्रोटीन विषय की बात करिए अभी कार्बोहाइड्रेट की बात करिए खोराक नो मुख्य घटक अन्न वस्त्र आवास रोटी कपड़ा मकान पूरो पड़तो कार्बोहाइड्रेट CXH2Y अनु सामान्य सूत्र बीजो खोराक नो मुख्य घटक ए प्रोटीन जीवंत कोषों नी अंदर स्नायुओं ना सर्जन माटी पेशी कोषों नी क्रियाशीलता माटे जो अगत्यनो घटक होय ए प्रोटीन प्रोटीन मोटा भागना खाद्य पदार्थों नी अंदर खास करीने दूध होय चीट होय कठोर होय मांस होय मगफली होय माछली होय एमाथी पुष्कळ प्रोटीन मळे छे प्रोटीन शरीर ना दरेक भागमो हाजर जीवन कोषों में महत्वपूर्ण एक अगत्यनो घटक शरीर नो क्रियात्मक घटक कही शकाय उत्सेचको प्रोटीन उत्सेचको એટલે મિત્રો એન્ઝાઇમ જૈવ રાસાયણિક પ્રક્રિયાને વેગવંતી બનાવે છે આવા ઘટકો ઉત્સેચકો એ જ પ્રત્યલાગી ઇન્વર્ટેડ જાઇમેટ માલ્ટેજ યુરેટ સેલ્યુલોઝ લાઇપેજ આ પ્રકારના એ ઉત્સેચકો અંતઃસ્ત્રાવ હોર્મોન્સ સ્ટીરોઇડ હોર્મોન પ્રોટીન હોર્મોન એમાઇન હોર્મોન્સ આ છે એ પણ એક અગત્યનું એન્ટીબોડીઝ વિટામિનો આ બધાની અંદર કોણ છે ભાઈ પ્રોટીન ગોળા જેવું દળું હોય તાકાત એવી લાગે કઠોળ ચણા મગ આ બધું ખાવું જરૂરી છે એમાંથી આપણને પુષ્કળ પ્રોટીન પ્રોટીન ની અંદર મિત્રો જે રીતે કાર્બોહાઈડ્રેટમાં ત્રણ તત્વ હતા કાર્બન હાઇડ્રોજન ઓક્સિજન પ્રોટીન ની અંદર પાંચ તત્વો છે કેટલા પાંચ સોરી ચાર તત્વો ખાસ અગત્યના છે કાર્બન હાઇડ્રોજન ઓક્સિજન અને નાઇટ્રોજન આવા ચાર તત્વો છે કાર્બન હાઇડ્રોજન ઓક્સિજન અને નાઇટ્રોજન બાકીના કેટલાક ધાતુ તત્વો અલ્પ પ્રમાણમાં ખરા પ્રોટીન નો અણુ ભાર મિત્રો કેટલો છે તેની વાત કરો પ્રોટીન નો અણુ ભાર 20,000 થી 2 કરોડ સુધીનો પ્રોટીન નો અણુ ભાર 20,000 થી 2 કરોડ સુધીનો પ્રોટીન નો અણુ ભાર માટે પ્રોટીન બાયોપોલિમર્સ છે કેવો બાયોપોલિમર્સ અન માટે પ્રોટીન નું જરૂરી બાજુ કરી તો પેપ્ટાઇડ બને એનું જરૂરી બાજુ કરી તો એમિનો એસિડ મળતા તો પ્રોટીનના ચરબી ભાગથી આ એમિનો એસિડ મળે છે એ બધા એમિનો એસિડ કયા છે આલ્ફા એમિનો એસિડ છે મિત્રો કયા છે આલ્ફા એમિનો એસિડ આલ્ફા એમિનો એસિડ કોને કહેવાય આલ્ફા કાર્બન ઉપર E H અને OH H અને NH2 આવે છે એ આલ્ફા એમિનો એસિડ એક જ કાર્બન ઉપર સી ડબલ એચ અને એન એચ ટુ સમૂહ એક જ કાર્બન ઉપર છે આથી અને આલ્ફા એમિનો એસિડ છે એ આલ્ફા કાર્બન ઉપર એન એચ ટુ અને સી ડબલ એચ બંને સમૂહ આવેલા છે આથી અને આલ્ફા એમિનો એસિડ એમિનો એન એચ ટુ સમૂહ છે એસિડ કાર્બોક્સિલિક એસિડ સમૂહ છે આથી એમિનો એસિડ એસિડ તરીકેના ગુણધર્મ ધરાવે બેઝ તરીકેના પણ ગુણધર્મ ધરાવે છે હમણાં આપણે વાત કરીશું એની મોટા ભાગે હવે નામકરણ કઈ રીતે પડી એના માટેની વાત કરું એમિનો એસિડ કેટલાક પદાર્થો ખાદ્ય પદાર્થોમાંથી મળી આવે દાખલા તરીકે ગ્લાયસિન છે ઘણા પદાર્થમાંથી મળે છે માટે એને ગ્લાયસિન ગ્લાયકોજ ઉપરથી ગ્લાયસિન નામ પડે ચીજમાંથી મળ્યું ટાયરોસ એટલે ચીજ એમાંથી મળી માટે ટાયરોસિન કોણ ટાયરોસિન તો ટાયરોસિન ચીજમાંથી મળે માટે ટાયરોસ ઉપરથી ટાયરોસિન ઘણા પદાર્થમાંથી મળે ગ્લાયકોજ માટે ગ્લાયસિન પણ આ રીતે નામકરણ થયું મિત્રો એમિનો એસિડનું નામ કેટલીક વખત ત્રિ અક્ષરીમાં લખાય છે કેટલીક વખત એક અક્ષરોમાં પણ લખાતું હોય ગ્લાયસિન GLY એલેનાઇન ELA ફિનાઇલ એલેનાઇન PHE આ રીતે ઓળખે છે તો આ ત્રિ અક્ષરી નામ એની વાત કરી હવે આપણે મિત્રો એમિનો એસિડનું
वर्गीकरण करवा जई रहा छे के एमिनो एसिड नु वर्गीकरण केतली रीते थाय ए खास वात कर। मित्रों एमिनो एसिड नु वर्गीकरण आपणे करवानो जई रहा छे। प्रोटीन नु जल विभाजन करो, पेप्टाइड एनु जल विभाजन करो, एमिनो एसिड मळशे। एमिनो एसिड एनी अंदर वर्गीकरण बे रीते थाय छे, एक NH2 अने COOH समूहनी संख्या केवी छे, कोनी संख्या वधु छे कोनी ओछी, आ सापेक्षना वात एना आधारे संख्या ने आधारे। बीजू शरीर में संश्लेषण ने आधारे, शरीर में संश्लेषण थाय न थाय खोराक मार्फते मळे एना आधारे एमिनो एसिड नु तो बे रीते मुख्य वर्गीकरण थाय। सापेक्ष संख्या ने आधारे नी अंदर वात करीए मित्रों तो त्रण रीते वर्गीकरण थवानु, तटस्थ एमिनो एसिड, एसिडिक एमिनो एसिड, बेजिक एमिनो एसिड। जो मित्रों सी डबल एच ने एनएच टू समूह की संख्या जो सरखी हो तो ये तटस्थ एमिनो एसिड कहीशू, जेनी अंदर ग्लाइसिन अने एलेनाइन नो समावेश था। मित्रों एसिडिक एमिनो एसिड पाने के वाला सी डबल एच समूह की संख्या वधु हो कोना करतो एनएच टू समूह करतो तो ये आपणे एसिडिक एमिनो एसिड कहेवाना। एस्पार्टिक एसिड, ग्लूटामिक एसिड ए एसिडिक एमिनो एसिड। पर सी डबल एच की संख्या करतो एनएच टू समूह की संख्या वधु हो तो ये बेजिक एमिनो एसिड जेनी अंदर आर्जिनिन लाइसिन नो समावेश था। तो सापेक्ष संख्या ने आधारे तटस्थ એટલે બંને ની સંખ્યા સરખી હોય, એસિડિક એટલે કાર્બોક્સિલિક સમૂહ ની સંખ્યા વધુ હોય NH2 કરતો, બેઝિક એટલે એમાઇન એમિનો સમૂહ ની સંખ્યા વધુ હોય COOH કરતો। આ એક રીતે વર્ગીકરણ। મિત્રો બીજી રીતે શરીરમાં ઉત્પાદન સંશ્લેષણ કઈ રીતે થાય એના આધારે બિન આવશ્યક એમિનો એસિડ જો શરીરમાં જી એમિનો એસિડ નો એ સંશ્લેષણ થતું હોય તો એને આપણે બિન આવશ્યક એમિનો એસિડ કહીશું। પણ શરીરમાં એમિનો એસિડ નો સંશ્લેષણ ન થતું હોય પણ માત્ર ખોરાક મારફતે મળતા હોય એને આપણે આવશ્યક એમિનો એસિડ કહેવાના, લ્યુસિન, લાઇસિન, આઇસોલ્યુસિન, ટ્રિપ્ટોફેન, મિથિયોનિન, આર્જિનિન, હિસ્ટિડિન આ બધા આવશ્યક એમિનો એસિડ છે। તો એમિનો એસિડ નો બે રીતે વર્ગીકરણ કર્યું, એક સાપેક્ષ સંખ્યાને આધારે અને બીજું શરીરમાં સંશ્લેષણને આધારે બિન આવશ્યક આવશ્યક। ઓકે આની વાત કરી મિત્રો, એમિનો એસિડની અંદર ડી અને એલ સ્વરૂપો, જેથી ગ્લુકોઝની અંદર ડી ને એલ આવતા હતા એચ અને ઓએચ ના સ્થાનને આધારે, એચ ડાબી બાજુ પર ઓએચ જમણી બાજુ હોય એટલે કેપિટલ ડી કહેતા હતા। એ રીતે સેમ એમિનો એસિડમાં એવું છે, આર જે ખરો એ નીચે આવશે, સી ડબલ એચ એ સૌથી ઉપર આવશે, ઊભી હરોળની અંદર સી ડબલ એચ ઉપર રહેવાનો, જે રીતે ગ્લુકોઝની અંદર સી એચ ઉપર રહેતો હતો એ રીતે અહીં એમિનો એસિડમાં સી ડબલ એચ ઉપર હશે, આર નીચે આવશે। આ રીતની વાત, એનએચ એચ ડાબી બાજુ હોય, એનએચ ટુ જમણી બાજુ હોય તેને ડી એમિનો એસિડ કહેવાય, પણ એલ કોને કહેવાનું, એનએચ ટુ ડાબી બાજુ હોય, એચ જમણી બાજુ હોય તેને એલ એમિનો એસિડ કહેવાય। કુદરતમાં બધા જ એમિનો એસિડ જે કંઈ મળે છે આવશ્યક બિન આવશ્યક જે કંઈ મળે છે એ બધા એમિનો એસિડ એલ વિન્યાસ, ક વિન્યાસ, એલ વિન્યાસ। બીજી એક વાત કરું, ગ્લાયસિન સિવાય બધા એમિનો એસિડમાં આલ્ફા કાર્બન, કિરાલ કાર્બન, આથી બધા જ ગ્લાયસિન સિવાયના બધા પ્રકાશ ક્રિયાશીલ, કેવા પ્રકાશ ક્રિયા, પ્રકાશ ક્રિયાશીલતા માટે
आवश्यक पर्याप्त सर कीरालिटी कीराल कार्बन मस्ट बी नेसेसरी एंड माटे ग्लाइसिन એટલે આપણે સૂત્ર લખ્યું કે ગ્લાયસિન નું સૂત્ર NH2CN2C2H આલ્ફા એમિનો ઇથેનોઇક એસિડ 2 એમિનો ઇથેનોઇક એસિડ NH2CH છે CH2 છે આવી રસોઈ લખેલી છે આ કાર્બન કિરાલ કાર્બન નથી અને બાકી ગ્લાયસિન સિયાના બધા આ કિરાલ કાર્બન હોય કિરાલ એટલે બધું ચાલે ચાલ જુદું હોય પણ આમાં એવું છે પણ એલેનાઇન અને ફિનાઇલ એલેનાઇનમાં તમે જો કે ચારે સમૂહ જુદા જુદા છે NH2 CH2 NH2 CH2 તો હોય જ પણ H અને CH3 હોય તો એલેનાઇન H અને CH3 માંથી એક H ઓછો થાય ફિનાઇલ સમૂહ તો ફિનાઇલ એલેનાઇન તરીકે લખીએ આ બંને પ્રકાશ કે હશે આ પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણ ધરાવશે નહીં પણ ગ્લાયસિન એ સિવાયના એટલે બધા એમિનો એસિડ એલ વિન્યાસ ધરાવે છે આ એક ખાસ વસ્તુ યાદ રાખવા ઓકે